હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું પ્રવીણ પટેલ, ધોરણ 12 ફિઝિક્સ વિષયમાં આપનું સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 1 વિદ્યુતભારો અને ક્ષેત્રોની માહિતી મેળવી રહ્યા છીએ. આજના ભાગની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દોરી શકાય છે એ વાત થોડી સમજીશું અને ત્યાર પછી આગળની વાતો આપણે જોઈશું. તો અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે પ્રશ્ન, સાદા વિદ્યુતભાર વિતરણની ક્ષેત્ર રેખાઓ દોરો. મતલબ કે તમારે વિદ્યુતભાર વિતરણ રેખાઓ અહીંયા આગળ દોરવાની છે. મતલબ આપણે આગળ પણ સમજાવ્યું છે, વિદ્યુતભાર જે છે એ આપેલો હોય એમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ ક્ષેત્ર કઈ રીતે આપણે દોરવું એ આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરેલી છે. અહીંયા આગળ તમને વિશેષ વાત આપેલી છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ચિત્રાત્મક રજૂઆત ફેરેડે નામના વૈજ્ઞાનિકે કરી છે. જે લોકોને નીટ આપી હોય એ લોકો આ મુદ્દાને ખાસ યાદ રાખશે. ખ્યાલ આવ્યો? કોઈ પણ વિદ્યુતભાર આપેલો હોય મિત્રો, તો એ વિદ્યુતભારોની આસપાસ વિદ્યુત ક્ષેત્રને દ્રશ્યમાન કરવા માટે આપણે કિરણનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે બળ રેખાઓ નામ આપીએ છીએ. શું નામ આપીએ છીએ? અહીંયા બળ રેખાઓ એવું નામ આપીએ છીએ. કેટલાક અહીંયા આગળ આકૃતિમાં તમને વિદ્યુતભાર વિતરણ બતાવેલા છે, તો એને આપણે અહીંયા આગળ ફોકસ કરીએ. તો અહીંયા જુઓ લખેલું શું છે, ક્યુ ગ્રેટર દેન 0 લખેલું છે. એનો મતલબ શું થયો વિચાર કરો. ક્યુ ગ્રેટર દેન 0નો મતલબ એવો થાય કે આ જે કેન્દ્રમાં વિદ્યુતભાર આપેલો છે, જે અમારું કર્સર છે તમે જોઈ શકો છો, અહીંયા આગળ આપણે કેન્દ્રમાં એક સર્કલ પણ દોરીએ. જુઓ આ જે આસમાની રંગનું સર્કલ દોર્યું, તો એ આસમાની રંગનો જે વિદ્યુતભાર છે મિત્રો, એ વિદ્યુતભાર કેવો વિદ્યુતભાર છે? તો આ જે આસમાની રંગનો વિદ્યુતભાર છે કેન્દ્રમાં, એ ગ્રેટર દેન 0નો મતલબ એવો થાય છે કે એ કેન્દ્રમાં રહેલો વિદ્યુતભાર એ ધન વિદ્યુતભાર છે. ગ્રેટર દેન 0 એટલે ધન. બાજુની આકૃતિમાં તમે જોશો મિત્રો, તો અહીંયા આગળ તમને આપેલું છે લેસ દેન 0. લેસ દેન 0નો મતલબ શું થશે ખ્યાલ આવે છે? તો કેન્દ્રમાં જે વિદ્યુતભાર આપણે અહીંયા આગળ બતાવીએ, દાખલા તરીકે અહીંયા આગળ આ કેન્દ્રમાં જે લીલા રંગનું સર્કલ છે આ રહ્યું, બરાબર છે? એ લીલા રંગનું સર્કલ એ કેન્દ્રીય ભાગ છે, એની અંદર જે વિદ્યુતભાર છે એ કેવો હશે? તો એ માઇનસ વિદ્યુતભાર હશે. તો આપણે કેન્દ્રમાં ધન અને ઋણ વીજભાર હોય, તો આગળ અગાઉ સમજાવ્યું એમ ક્ષેત્રરેખા કેવી હોય, તો જો ધન વીજભાર હોય તો એમાંથી નીકળતી ક્ષેત્રરેખાઓ કેવી હોય છે? બહારની તરફ દેખાય છે ને તમને બધાને, બહાર નીકળતી, અને ઋણ હોય તો બધી અંદર તરફ જતી તમને દેખાય છે. આ તો આગળ અગાઉ પણ સમજાવેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે વીજભાર છે, આ વીજભાર એ કેવો વીજભાર છે જોઈ શકો છો. અહીંયા આગળ પ્લસ લખેલું છે એટલે ધન વીજભાર છે. અહીંયા બીજો એક વિદ્યુતભાર એની બાજુમાં મૂક્યો છે, એ પણ ધન છે. તો ધનમાંથી નીકળતી રેખા બહારની તરફ હોય તો આ બધી રેખાઓ તમે જોશો તો એ કેવી છે? બહાર નીકળતી દિશામાં છે, દેખાય છે ને? અહીંથી આમ બહાર નીકળે છે, અહીંથી આમ, બધે બહાર નીકળતી રેખાઓ જ હશે. પણ જ્યારે બે વિદ્યુતભાર નજીક લાવવામાં આવે ત્યારે ક્ષેત્રરેખાઓ શું થાય છે? એકબીજાનું અપાકર્ષણ અથવા વિરોધ કરતી હોવાથી એકબીજાથી દૂર ભાગવા લાગે, એટલે એની આકૃતિ જે છે જોઈ લો આ પ્રકારની બને. નીટ જેડબલી ગુજકેટમાં આવા આકૃતિવાળા પ્રશ્નો પણ આવતા હોય છે કે બે પ્લસ હોય અથવા બે માઇનસ હોય. યાદ રાખજો, બે પ્લસ હોય અથવા બે માઇનસ હોય. અહીં પ્લસ છે તો રેખાઓ બહાર નીકળતી બતાવવાની છે, માઇનસ હોય તો તીર ઊંધા કરી દેવાના. જુઓ આ તીર જે દેખાય છે તમને મિત્રો, આ તીર એ ઉલટા કરી દેવાના, એટલે કે અંદરની તરફ આ દિશામાં આપણે તીર બતાવવા પડે, તમારે અંદરની દિશામાં બતાવવા પડે. ખ્યાલ આવ્યો? બહારની બદલે તીર ક્યાં બતાવવું પડે તમારે? અંદરની તરફ કરવું પડે. અને બંને માઇનસ હોય તો સેમ આવી જ આકૃતિ થશે. પણ આ બાજુની આકૃતિમાં તમે જોશો, તો આ બાજુની આકૃતિમાં જુઓ તો અહીંયા આગળ તમને એક વીજભાર આપેલો છે, એ કેવો છે? પ્લસ છે. જુઓ દેખાય છે પ્લસ, અને અહીંયા આગળ જે છે એ કેવો છે? માઇનસ. એટલે કે વિજાતીય વિદ્યુતભારો છે બંને. બંને વિજાતીય વિદ્યુતભારો હોય તો સ્વાભાવિક રીતે એકબીજાનું આકર્ષણ કરતા હોય એવું આપણે જાણીએ છીએ. તો આકર્ષણ થતું હોય ત્યારે શું વિચારી શકો છો? તો આમાંથી નીકળતી રેખા જે છે, આમાંથી બહાર નીકળતી રેખા છે, જુઓ અહીંયા આપણે લાલ કલરથી બતાવવાનો પ્રયત્ન કરીએ, તો આ રેખા બહાર નીકળે છે અને આ માઇનસ વિદ્યુતભારની અંદર પ્રવેશ કરે છે. આ રીતે આપણે વિચારી શકીએ. ખ્યાલ આવ્યો? પ્લસમાંથી બહાર નીકળે અને માઇનસમાં દાખલ થાય,
एनो मतलब के विजातीय विद्युत बारो होय त्यारे शुं थशे, एक धन वीजभारमांथी बार निकलती रेखा छे ए ऋण वीजभारनी अंदर प्रवेश करशे। एनो मतलब के प्लस थी माइनस, प्लस थी माइनस, प्लस थी माइनस, आ प्रमाणेनी आकृति थशे। जो आ पण बार निकले छे अने आ अंदर जाय छे, आ बार निकले छे आ अंदर जाय छे। तो आ रीतनी आकृति विजातीय विद्युत बारो होय त्यारे आपणे विचारवी जोईए। विद्यार्थी मित्रों, અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે ખૂબ જ આઈએમપી પ્રશ્ન। કેવો પ્રશ્ન? ખૂબ જ અગત્યનો, બોર્ડમાં પૂછાય એવો પ્રશ્ન છે। આને આપણે બે વાર લખી અને ખૂબ સરસ રીતે તૈયાર કરવાનો છે। વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ નથી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય છે। એટલે અહીંયા તમારે બે પ્રશ્નો, આગળના વિડીયોમાં આપણે જોયું હતું વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, તે આ પ્રશ્ન વધારે અગત્યનો છે મિત્રો। તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા બધાને આ ખબર પડે જ, કારણ કે જો વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી રીતે દોરવી ખ્યાલ આવ્યો હોય તો કોઈ પ્રશ્ન થતો નથી મિત્રો, ખ્યાલ આવ્યો। તો અહીંયા આગળ આપણે હમણાં જોયું એમ કે ક્ષેત્ર રેખાઓ જે છે એ કેવી હોય છે, તો ક્યાંથી નીકળે છે, તો ધન વીજભારમાંથી બહાર આવે છે। ધન વીજભારથી બહાર આવે એટલે ધન વીજભારથી શરૂ થાય અને ઋણ વીજભારની અંદર એનો અંત થાય। એટલે હંમેશા કોઈપણ ક્ષેત્ર રેખા ધનમાંથી બહાર આવે, ઋણમાં એનો અંત થાય। જો એક જ વિદ્યુતભાર હોય મિત્રો, જો એક જ વિદ્યુતભાર હોય તો અનંતથી આરંભ કરે છે કે અનંતમાં અંત પામે છે। એનો મતલબ શું કે એક જ વીજભાર હોય તો એને બીજો છેડો હોતો જ નથી। એકલો ધન વીજભાર હોય, બીજો એક જ વીજભાર હોય જ નહીં, તો ધનમાંથી બહાર નીકળતી રેખા અનંત અંતર સુધી ફેલાઈ જ જાય, ફેલાઈ જાય, એનો અંત હોય નહીં। અને જો ઋણ વીજભાર હોય તો ઋણ વીજભારમાં શું થાય, અનંતથી શરૂ થાય અને અંદર સમાઈ જાય। એટલે કે એક વીજભાર હોય તો વિશેષ કરીને આ તમારે ખાસ યાદ રાખવાનું કે જો એક જ વિદ્યુતભાર હોય તો બંધ ગાળા રસ્તી નથી। જો કે બે વીજભાર હોય તો પણ બંધગાળા તો રસ્તી નથી જ, એટલે તમારે આ વાક્ય જે છે એ નીટ અને JEE આપવું હોય એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધગાળા રસ્તી નથી, બે વીજભાર હોય કે એક વીજભાર હોય। ખ્યાલ આવી ગયો છે? બીજું અહીંયા આગળ લખેલું છે કે વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગર, બરોબર, બીજો કોઈ વિદ્યુતભાર વચ્ચે ન આવે તો એ વિદ્યુત ક્ષેત્ર રેખા તૂટ્યા વગર સતત વક્ર સ્વરૂપે દોરી શકાય છે, ચારે તરફ ફેલાતી હોય એમ। બીજો વિદ્યુતભાર આવી જાય તો પાછું એની પર એની અસર થાય, હમણાં આપણે જોયું એમ, બરોબર। એક વિદ્યુતભાર હોય તો એમાંથી નીકળતી ક્ષેત્ર રેખા તૂટ્યા વગર સતત વક્રો રચે છે, ખ્યાલ આવી ગયો। ચાલો પછી, બે ક્ષેત્ર રેખા કદી એકબીજાને છેદતી નથી મિત્રો, યાદ રાખજો। કેમ એવું થાય તો અહીં દોરીને બતાવું, ધારો કે આ એક ક્ષેત્ર રેખા દોરી છે, બરોબર છે, આ એક ક્ષેત્ર રેખા દોરી છે, માની લો કે આ લાલ કલરની બીજી એક ક્ષેત્ર રેખા એને છેદે છે એવું આપણે કલ્પના કરીએ, તો અહીંયા આગળ એક છેદ બિંદુ તમને પ્રાપ્ત થાય છે, જે અહીંયા આગળ આપણે ડાર્ક આસમાની ડાર્ક વાદળી રંગનું બતાવ્યું, આ શું છે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે બિંદુ છે એને આપણે શું કહીશું, છેદ બિંદુ કહીશું। તો અહીં આકૃતિમાં જુઓ, આ જે બિંદુ છે એરો કર્યો એ શું છે, છેદ બિંદુ છે, ખ્યાલ આવી ગયો। તો છેદ બિંદુ આગળ આપણે જો વિચાર કરીએ તો હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય, તો સ્પર્શકની દિશામાં હોય, હંમેશા કેવી હોય, સ્પર્શકની દિશામાં હોય। તો આપણે આ છેદ બિંદુ રહ્યું, જુઓ દેખાય છે તમને આ છેદ બિંદુ, ત્યાં આગળ આપણે બે રેખાઓ જે છે એના માટે આપણે બે સ્પર્શકો દોરી શકીએ, આ પ્રમાણે જે હું અહીંયા આગળ તમને એરો વડે બતાવું છું। મતલબ કે લાલ કલરની ક્ષેત્ર રેખા છે એને અનુરૂપ જે ક્ષેત્ર છે એ આપણે પીળા રંગની એરો વડે આ દિશામાં સ્પર્શક દોરીએ તો આ દિશામાં મળે, તો આ દિશા એ લાલ ક્ષેત્ર રેખાના છેદબિંદુ આગળની દિશા કહેવાય। એ જ રીતે આ આસમાની રંગની રેખા છે એના માટે આપણે આ પોપટી કલરનું જે સ્પર્શકની દિશામાં ક્ષેત્ર રેખા આ રીતે દોરી શકીએ। મતલબ તો એવો થયો ને કે છેદબિંદુ એક છે મિત્રો, આ છેદબિંદુ કેવું છે, એક છે, પણ એ જ છેદબિંદુ આગળ બે દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે, તો આવું તો ક્યારે શક્ય બને જ નહીં। વિદ્યુત ક્ષેત્ર સદિશ છે એટલે એને કોઈ એક ચોક્કસ દિશા જ હોવી જોઈએ। એટલે અહીંયા આગળ જે વાક્ય લખ્યું છે
કે બે ક્ષેત્રરેખા કદી એકબીજાને છેદતી નથી, જો તેઓ છેદે તો મેં બતાવી આકૃતિમાં એમ છેદન બિંદુ આગળ બે સ્પર્શકો મળે અને ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી. બે દિશાઓ ક્યારે શક્ય હોય નહીં મિત્રો, ખ્યાલ આવે છે. ત્યાર પછીનો અગત્યનો ગુણધર્મ એ બધાને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ રેખાઓ એ બંધ ગાળા ક્યારે રચે નહીં. આગળ પણ આવી ગયો મુદ્દો, પહેલા મુદ્દામાં લખ્યું જ છે બંધ ગાળા રચતી નથી. પછી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી કરવાની, તો આ છેદબિંદુમાં મેં બે સદિશ દિશા બતાવી છે, પીળા રંગનું તીર લીલા રંગનું તીર એ સદિશ દિશા છે વિદ્યુત ક્ષેત્રની દિશા. તો સ્પર્શકની દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય, હંમેશા સ્પર્શકની દિશામાં હોય. તો આપેલા ક્ષેત્રરેખા પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ ક્ષેત્રની દિશા બતાવે છે. તો દિશા માટે હંમેશા જે તે બિંદુ આગળ સ્પર્શક દોરવો પડે. ત્યાર પછી લખ્યું છે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી રેખાઓ સમાંતર હોય છે. સમાન અને અસમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય એ હું તમને અહીંયા આગળ દોરીને થોડું સમજાવું છું, ધ્યાનથી જોજો. તો અહીંયા આગળ તમને આપેલું છે મિત્રો, બરાબર, સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દોરી શકાય. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં લખ્યું પણ છે કે એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય તો જો આ રીતે તમે દોરી શકો છો. આ એક રેખા દોરી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, એકબીજાથી સમાન અંતરે અને સમાંતર દોરવાની, પાંચમી, આ પાંચ રેખાઓ દોરી એની ઉપર દિશા બતાવવાની. તો આ રીતે એરો કરી અને આપણે દિશા બતાવીએ તો એક જ દિશામાં હોય, ખ્યાલ આવી ગયો. તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એ જ રીતે અસમાન વિદ્યુત ક્ષેત્ર પણ તમને બતાવી દઉં. તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જો આ એક ક્ષેત્રરેખા, બીજી ક્ષેત્રરેખા, ત્રીજી ક્ષેત્રરેખા, ચોથી ક્ષેત્રરેખા, આ ક્ષેત્રરેખાઓ જે છે એની અંદર દિશા તો બરાબર આપણે બતાવીએ આ રીતે, પણ એકબીજાથી સમાન અંતરે અને સમાન નથી, એટલે આ વિદ્યુત ક્ષેત્ર સમાન અને આ અસમાન. તમે જોઈ શકો છો લાલ રંગનું વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સોરી અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, લીલા રંગનું વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન કે અસમાન, સમાંતર હોય તો સમાન અને અસમાંતર હોય તો અસમાન, એવું આપણે સમજી શકીએ. તો અહીંયા આગળ આપણે એ બંને તમને દોરીને સમજાય, તમારે આ રીતે એ દોરવાનું છે, ખ્યાલ આવી ગયો મિત્રો. ત્યાર પછી અહીંયા આગળ એક વાક્ય લખેલું છે, વાક્ય જુઓ તમે કે જે વિસ્તારમાં ક્ષેત્ર પ્રબળ હોય તે વિસ્તારમાં ક્ષેત્રરેખા ગીચોગીચ હોય. હવે આનો અર્થ શું થાય, તો અહીંયા આગળ હું તમને સર્કલ કરીને બતાવું છું. લીલા રંગનું આ સર્કલ જુઓ તમે અહીંયા, તો આ ઉપર અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, એમાં હું અહીંયા આગળ એક સર્કલ કરું છું. જુઓ તો અહીંયા આગળ ક્ષેત્રરેખાઓ જોશો તમે તો કેવી છે, ગીચોગીચ છે, એટલે કે આ સર્કલમાં ચારે ચાર ક્ષેત્રરેખાઓ પસાર થાય છે. પણ એવડું જે સર્કલ જ્યારે હું અહીંયા આગળ દૂરના વિસ્તારમાં દોરું છું, અહીં જોજો આ આ જે સર્કલ દોર્યું છે લીલા રંગનું, એવડું ને એવડું સર્કલ જ્યારે હું અહીંયા દૂર દોરું છું એવડું જ દોર્યું છે, યાદ રાખજો, સમાન. તો એમાંથી માત્ર બે રેખાઓ જ પસાર થાય છે. તો ખ્યાલ આવ્યો તમને, સમજણ પડે છે કે આ સર્કલ જે નજીકનો વિસ્તાર છે ત્યાં ગીચ ક્ષેત્રરેખાઓ છે, અને દૂર જઈએ એમ ક્ષેત્રરેખા છૂટી પડતી હોય ત્યારે બે ઓછી ક્ષેત્રરેખાઓ કનેક્ટ થાય છે. મતલબ શું થયો કે ગીચ ક્ષેત્રરેખાઓ તો તીવ્ર અને પ્રબળ ક્ષેત્ર બતાવે, અને છૂટી છવાઈ ક્ષેત્રરેખાઓ એ આપણને નિર્બળ ક્ષેત્રનો ઉલ્લેખ કરે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એની અંદર બને ત્યાં સુધી એવું થતું નથી, કેમ, કારણ કે એકબીજાને સમાંતર છે. જો તમારે જોવું હોય તો આની અંદર આપણે લાલ કલરનું સર્કલ કરીએ, તો જો અહીંયા આગળ લાલ કલરનું જે સર્કલ કરું છું ધ્યાનથી જોજો, તો એની અંદર નજીકના વિસ્તારમાં પણ તમે જોશો તો ત્રણ ક્ષેત્રરેખા, અને દૂર જો જોશો તો પણ ત્રણ ક્ષેત્રરેખા જ આવશે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં બહુ વાંધો આવતો નથી, પણ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આ વાક્યો જે છે બરાબર આપણને ખબર પડવી જોઈએ, ખ્યાલ આવ્યો. તો અહીંયા આગળ તમારે શું યાદ રાખવાનું છે કે ક્ષેત્રરેખાઓ ગીચ હોય તો પ્રબળ, બહુ જ ભેગી ભેગી હોય તો પ્રબળ, અને નબળું ક્ષેત્ર હોય ત્યાં ક્ષેત્રરેખાઓ કેવી હોય, છૂટી છવાઈ હોય. બરાબર, સિમ્પલ વાત યાદ રહેવી છે કે ગીચ એટલે પ્રબળ ને છૂટી છવાઈ એટલે નિર્બળ. બરાબર, હવે ક્ષેત્રરેખાઓની ગીચતા તે વિસ્તારમાં તીવ્રતાનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપી શકે
છે, ખ્યાલ આવી ગયો મિત્રો તમને? તો અહીંયા આગળ આ પ્રશ્ન પૂરો થાય છે, ખૂબ જ અગત્યનો છે, મોઢે કરવાનો, બે વાર ત્રણ વાર લખીને બધા જ ગુણધર્મો આપણે વારા પરથી યાદ કરવાનો પ્રયત્ન કરવાનો. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવો મુદ્દો સમજવાનો છે આજના પીરિયડનો. આ અગત્યનો મુદ્દો છે અને છેલ્લો ટોપિક છે. આવતા પીરિયડમાં પછી એનાથી વિશેષ આગળ સમજૂતી લઈશું, પણ આ જે આજના પીરિયડનો છેલ્લો ટોપિક છે એમ બહુ જ અગત્યનો છે મિત્રો. આ પાઠની અંદર અગત્યના ટોપિકમાં આ આપણે સમાવેશ કરીએ છીએ. તો પ્રશ્ન છે, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, વિદ્યુત ફ્લક્ષની સમજૂતી આપો. વિદ્યુત ફ્લક્ષ, સૌથી પહેલાં તો તમારે ગુજરાતી ભાષામાં ફ્લક્ષ કોને કહેવાય એ સમજવાનું છે. ફ્લક્ષનો મતલબ થાય છે કોઈ પણ જગ્યામાંથી પસાર થતો જથ્થો. ગુજરાતી કરીએ તો ફ્લક્ષ એટલે જથ્થો, માત્રા, બરાબર છે? પાણીની પાઇપલાઇન હોય તો એમાંથી પાણીનો જથ્થો આમાં પસાર થતો હોય છે ને, તો એને આપણે ફ્લક્ષ ગણવાનું છે. ફ્લક્ષનો મતલબ કે જથ્થો, બરાબર. વિદ્યુત ફ્લક્ષનો મતલબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જથ્થો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જથ્થો. હવે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જથ્થો આપણે ધ્યાનમાં લેવાનો, પણ કેવો લેવાનો? તો કોઈ પણ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતો હોય એવો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો જથ્થો આપણે લેવાનો છે. તો એના માટે હું તમને અહીંયા આકૃતિ દોરીને સમજાવું છું, ધ્યાન રાખજો. તો અહીંયા આગળ આપણે એક આકૃતિ દોરીએ છીએ, એક સમાંતર વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા રચીએ છીએ. સમાન વિદ્યુત ક્ષેત્ર જે જમણી દિશામાં બતાવેલું છે, ડાબી તરફથી મતલબ અહીંથી નીકળીને અહીંયા આગળ જતું આવું સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. એની અંદર આપણે આ લીલા કલરનો એક લંબચોરસ પૃષ્ઠખંડ મૂક્યો છે, એટલે કે લંબચોરસ કાગળનું પૂંઠું મૂકી દીધું છે. હવે કાગળનું પૂંઠું કલ્પના કરવાની ને, એમાંથી તીર બધા પસાર થતા હોય તો આ પૂંઠામાંથી કેટલા તીર પસાર થાય છે જોઈ લો. કેટલા તીર પસાર થાય છે? તો આ એક, આ બે અને આ ત્રણ. આ ઉપરનું અને નીચેનું મતલબ કે આ પહેલું અને આ છેલ્લું તીર એમાંથી પસાર નથી થતું, મતલબ કે આ પૃષ્ઠમાંથી પસાર થતું ક્ષેત્ર, ક્ષેત્રરેખાની સંખ્યા માત્ર એક, બે ને ત્રણ છે. તો આ પૃષ્ઠને અનુરૂપ ફ્લક્ષ જે છે આપણે ત્રણ ગણીએ. જો આ પૃષ્ઠ એકમ ક્ષેત્રફળવાળું હોય તો એમાંથી પસાર થતું આ ફ્લક્ષ એ ત્રણ ગણાય. એકમ આપણે પછી જોઈએ છીએ, પણ સમજણ પડે છે. આ લીલા રંગના લંબચોરસ પૃષ્ઠમાંથી ત્રણ રેખાઓ આસાનીથી પસાર થઈ રહી છે, એનું ફ્લક્ષ ત્રણ ગણાય. એનો મતલબ એ થયો કે અહીંયા આગળ બતાવેલું છે નાનો સમતલ ક્ષેત્રફળ ખંડ બતાવ્યો છે. એક નાનો સમતલ ક્ષેત્રફળ ખંડ, જેને આપણે અહીંયા લખ્યું છે ડેલ્ટા એસ એવું લખાય, બરાબર. અને આ સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવેલું છે. તો અહીંયા આગળ આપણે આ વાત વિચારવાની છે, અહીંયા આગળ જે પૃષ્ઠખંડ મૂક્યો છે એ પૃષ્ઠખંડ જે જગ્યાએ મૂક્યો છે, માની લો કે આપણે એ જગ્યાએ આ રીતે બિંદુ પી એવું નામ આપી દઈએ. અહીંયા આગળ આ ટપકું કર્યું, પણ આપણે એને નામ આપવું હોય તો શું નામ આપીશું એને? બિંદુ પી. તો અહીંયા લખી પણ દઈએ, દાખલા તરીકે પી બિંદુ આગળ આ પૃષ્ઠખંડ મૂકેલો છે. તો અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. આપેલ બિંદુ એટલે કે પી બિંદુ. આપેલ બિંદુ એટલે શું? પી બિંદુ. ખ્યાલ આવે છે? આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈને, મતલબ પી બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આડું છે એક્સ અક્ષ દિશામાં, તમારે પૂંઠું ઊભું મૂકવાનું છે મિત્રો. શું કરવાનું? પૂંઠું ઊભું એક્ઝેક્ટ લંબ મૂકવાનું છે. કોઈ એમ કે સાહેબ એવું જરૂરી છે પૂંઠું ઊભું જ મૂકવું? ના, એવું જરૂરી નથી. કોઈ એવું પણ વિચારે, જુઓ બતાવી દઉં તમને, અહીંયા આગળ આસમાની રંગનું કોઈ આવું પણ વિચાર કરે કે સાહેબ મારે ઊભું પૂંઠું નથી મૂકવું, મારે આમ આડું પૂંઠું મૂકવું છે, એ આ રીતનું પૂંઠું મૂકવું છે આમ. જો આ આડું પૂંઠું મૂક્યું, હવે આડું પૂંઠું મૂકશો તો એમાંથી એક પણ રેખા પસાર થશે નહીં. ખ્યાલ આવ્યો? સ્પર્શીને જતી રહે પણ એની અંદરથી તો કોઈ એક પણ રેખા પસાર થાય નહીં, એટલે આપણે પૃષ્ઠને એક્ઝેક્ટ લંબ મૂકવાનું, ઊભું મૂકવાનું. તો અહીંયા આ શબ્દ પર ફોકસ આપણે કરશું કે વિદ્યુત ક્ષેત્રને લંબ, ડેલ્ટા એસ ક્ષેત્રફળવાળો નાનો ખંડ મૂકીએ તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્ષ કહે છે. તો વિદ્યુત ફ્લક્ષ એટલે શું? તો વિદ્યુત ક્ષેત્રને લંબ, આ જે સર્કલ કર્યા છે શબ્દો મોઢે કરવાના એ આવવા જ જોઈએ. આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ, ડેલ્ટા એસ ક્ષેત્રફળવાળો નાનો ખંડ મૂકીએ, એટલે લંબ શબ્દ પર તો ખાસ ભાર આપવાનો છે મિત્રો. ઘણા લોકો આ લંબ શબ્દ લખતા નથી, પણ લંબ લખવાનો છે. વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ,
समतल खंड मूकीए तो एमांथी पसार थती क्षेत्ररेखानी संख्या। फ्लक्स एटले जत्थो, मात्रा, संख्या, बराबर। फ्लक्सनो अर्थ ज करवानो छे संख्या, बराबर। तो आ संख्या ने फ्लक्स कहेवामां आवे छे, ख्याल आव्यो। अने फ्लक्सनी जे संज्ञा छे एने आपणे फाय वडे दर्शावशुं। विद्युत फ्लक्स होय तो फाय ई अने चुंबकीय फ्लक्स होय तो फाय बी, एवं आपणे जोईशुं आगळना पाठमां। अत्यारे खाली फाय लख्युं छे, पण फाय ई लखवाय विद्युत क्षेत्र माटे। एनुं गाणितिक सूत्र जे छे ई अने डेल्टा एस वच्चेनो सीधो संबंध बतावे छे। अने लंब शब्द लख्यो छे एटले डॉट प्रोडक्ट करवी जोईए। लंब शब्द लख्यो छे एटले डॉट प्रोडक्ट करवी जोईए। तो आ जे छे ए तमारुं सूत्र छे, जे तमारे बहु ज अगत्यनुं छे नीट JEE एना दाखला MCQ माटे। फ्लक्स बराबर ई सदिश, जो ऊपर सदिश करेलो छे मित्रों, आ जे छे तमारे फोकस आने करवानुं छे के ऊपर सदिश करेलो छे ई सदिश अने डेल्टा एस सदिश, एटले के बंने सदिश राशिओ छे। विद्युत क्षेत्र पण सदिश अने क्षेत्रफळ पण सदिश। हवे तमने प्रश्न थाय के आ नानो समतल क्षेत्रफळ तमे लीला रंगनो ऊभो मूक्यो साहेब, तो एनो सदिश कई बाजू लेवानो? तो पूंઠાને આપણે જે દિશામાં ઊભું રાખીને જ ગતિ કરાવવાની, પૂંઠાને ઊભું જ રાખવાનું અને ગતિ કરાવવાની। તો તમે પૂંઠાને ઊભું રાખીને વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ પાછળ કરી શકો છો। એનો મતલબ એ થયો કે આ લીલા રંગનું જે પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ એ આપણે विद्युत क्षेत्र ने दिशा में ज, जो आ लीला रंगनो एरो करूँ छू, ए दिशा ए क्षेत्रफळनी सदिश दिशा छे। क्षेत्रफळनी कई दिशा? सदिश दिशा। जे लंब मूकवामां आवे तो विद्युत क्षेत्र ने समांतर ज मळशे। जो पूंઠાને लंब मूक्यू होय तो आ लीला रंगना तीर अने विद्युत क्षेत्रना लाल रंगना तीर एक ज दिशामां थाय छे। मतलब विद्युत क्षेत्र ई अने डेल्टा एस बने एक दिशा में थाय छे, माटे एमनी वच्चे नो खूणो जीरो थशे। आ जे खूणो छे मित्रों, अहीं आगर थीटा लख्यो छे ने, ए थीटानी किंमत जे छे ए केटली थशे अहीं आगर? तो थीटानी किंमत जीरो थशे। केटली थशे? जीरो। खबर पड़े छे तमने? थीटानी किंमत जीरो थशे। केम? कारण के आकृति एवं कहे कि ज्यारे आपणे ई अने डेल्टा एस आ रीते लईए त्यारे ईनी दिशा अने डेल्टा एसनी दिशा समान होय छे। समझण पड़ी? एटले खूणो केवो थई जशे? जीरो। अहींया लख्युं पण छे वाक्यमां, जुओ कि ज्यारे विद्युत क्षेत्र ई ने लंब मूकवामां आवे छे, आ शब्द पर फोकस करजो, लंब मूकवामां आवे छे त्यारे शुं थाय छे? तो त्यारे ई अने डेल्टा एस एक ज दिशामां मळे छे अने खूणो केवो थई जाय छे? जीरो थाय छे। ए बाबत आपणने ख्याल आवो जोईए, ख्याल आव्यो? एटले आपणे लीला रंगना पૃષ્ઠને અનુરૂપ સમજાયું। હવે આ જે આસમાની રંગનું પૂંઠું આડું મૂક્યું, કોઈ એમ કહે કે સાહેબ મારે પૂંઠું આડું મૂકવું છે, તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર પૃષ્ઠ મૂક્યું છે તમે, વિદ્યુત ક્ષેત્રને સમાંતર, લંબ નથી મૂક્યું, ઊભું હોય એને લંબ કહેવાય। તો એ વખતે વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ તમને અહીંયા આગળ તીર કરીને બતાવું, તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા સમજી શકીએ અહીંયા। તો એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ રીતે તમે લખી શકો છો। તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર થશે, બરોબર છે? કઈ દિશામાં થશે? તો અહીંયા મેં એરો કર્યો ને આ દિશામાં, જો આ કર્સર ફરે છે, તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર ઈ અને આ ક્ષેત્રફળ સદિશ, આ શું છે? ક્ષેત્રફળ સદિશ, જેને આપણે નામ આપીએ છીએ ડેલ્ટા એસ। તો અહીંયા લખી પણ દઈએ એટલે તમને ખ્યાલ આવે। તો અહીંયા આગળ આ ડેલ્ટા એસ છે, એટલે કે ક્ષેત્રફળ સદિશ છે, ક્ષેત્રફળ નથી, ડેલ્ટા એસ ક્ષેત્રફળ સદિશ, એની દિશા ઊભી છે। અને વિદ્યુત ક્ષેત્ર ઈ, વિદ્યુત ક્ષેત્ર ઈ એની દિશા કેવી છે? તો અહીંયા લાલ રંગના એરો કર્યા જ છે, તમને ખ્યાલ આવે એવો જ છે। તો વિદ્યુત ક્ષેત્ર ઈની સદિશ દિશા જે છે એ જમણી બાજુ છે। તો તમે અહીં જોઈ શકો છો કે આ બંનેની વચ્ચે શું દેખાય છે તમને? કાટકૂણો બનતો દેખાય છે, જુઓ। તો જ્યારે પૃષ્ઠને આડું મૂકીએ ત્યારે ઈ અને ડેલ્ટા એસ એકબીજાને લંબ થાય છે। પૃષ્ઠને આડું મૂકીએ તો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 થશે, પણ પૃષ્ઠને ઊભું મૂકીએ, મતલબ કે વિદ્યુત ક્ષેત્રને લંબ મૂકીએ, તો ખૂણો કેવો થશે? અહીંયા આગળ જીરો થશે, આ ધ્યાન રાખવાનું છે। લંબ મૂકીએ તો જીરો ખૂણો, બરાબર, અને જીરો ખૂણો થાય ત્યારે મહત્તમ ફ્લક્સ એમાંથી પસાર થશે। ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર છે? હવે અહીંયા આગળ જોઈએ તો આ સૂત્ર જે આપેલું છે ઈ ડોટ
तो डॉट प्रोडक्ट आपणे 11मा ધોરણમાં ભણ્યા હતા, યાદ કરો 11મા ધોરણની અંદર આપણે ડોટ પ્રોડક્ટનું સૂત્ર આ પ્રમાણે ભણેલા છીએ। તો 11મા ધોરણમાં આવું આપણે સૂત્ર ભણ્યા છે, બાજુમાં લખું છું, જુઓ r સદિશ r બરાબર a બાર ડોટ b બાર, તો એનો ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ તો ડોટ પ્રોડક્ટ હોય તો કયું આવે, કોસ થીટા આવે, અને ક્રોસ હોય તો સાઇન આવે, તો એ બી કોસ થીટા, જેમાં આ જે થીટા ખૂણો છે મિત્રો, એ થીટા ખૂણો સમજવાનું તો આ જ છે મેઇન, ધ્યાનથી સમજો, આ જે થીટા ખૂણો છે અહીંયા આગળ જે ખૂણો બતાવ્યો છે આપણે, થીટા ખૂણો, એ શું બતાવે છે, એ અને બી વચ્ચેનો ખૂણો બતાવે છે, શું બતાવે છે, એ અને બી વચ્ચેનો ખૂણો બતાવે છે, એટલે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો વચ્ચેનો ખૂણો, બરોબર, તો ઈ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે આ। તો આ ફોર્મ્યુલા આપણે 11માં ભણ્યા, તો એ જ અહીંયા છે, ઈ બાર ડોટ એસ બાર, તો ઈ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા, જ્યાં થીટા એ શું છે, થીટાની કિંમત ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે। તો અહીંયા આગળ લખ્યું છે કે લંબ મૂકીએ ત્યારે ખૂણો ઝીરો લેવાનો, ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો અહીંયા લખ્યું જ છે, તમે જોઈ શકો છો, ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો થીટા કહેવાય। ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા ઈ ડેલ્ટા એસ કોસ મુજબ ઓછી વધારે થશે, બરોબર, ઓછી વધારે, એવું અહીંયા આગળ ભૂલ થઈ ગઈ છે, પણ આના મુજબ થશે, એટલે આ શબ્દ આપણે ચેકી નાખીએ, તો આ સૂત્ર પ્રમાણે આપણને ફ્લક્સ મળશે, ખ્યાલ આવી ગયો। આપણે હમણાં જ તમને આકૃતિમાં બતાવ્યું હતું કે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય, જો યાદ રાખજો, અહીંયા ખૂણો શૂન્ય હોય ત્યારે, એટલે કે સમાંતર હોય ત્યારે ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા મહત્તમ થશે, અહીંયા ભૂલ છે, જ્યારે ખૂણો ઝીરો હોય ત્યારે સંખ્યા શૂન્ય ના થાય, ભાઈ અહીંયા સમથિંગ રોંગ, આપણે હમણાં બતાવ્યું ને કે ખૂણો ઝીરો એટલે ઈ અને એસ બે એક જ દિશામાં હોય, એટલે ક્ષેત્રરેખાની સંખ્યા કેવી થશે, તો અહીંયા આગળ ભૂલ છે, અહીંયા આગળ આપણે લખી દઈએ મહત્તમ, શું થશે, મહત્તમ થશે, તો અહીંયા આગળ સુધારો આપણે કરવાનો છે, બરોબર, સંખ્યા મહત્તમ થશે જે આકૃતિમાં બતાવ્યું છે, એટલે હમણાં આપણે આકૃતિ બતાવી હતી એવી જ આકૃતિ અહીંયા પણ તમને બતાવેલી છે, તો જોઈ શકો છો। તો અહીંયા આગળ જે આકૃતિ બતાવી છે, જો આ આકૃતિની વાત કરે છે મિત્રો, એ આકૃતિની વાત કરે છે, તો એની અંદર આપણે હમણાં દોરીને બતાવ્યું હતું કે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો જે થીટા ખૂણો છે એ કેવો થશે, તો ઝીરો થશે, ખૂણો ઝીરો થશે આ પોઝિશન હોય ત્યારે, ત્યારે મહત્તમ ફ્લક્સ તમને જોવા મળે છે। પરંતુ માની લો કે પૃષ્ઠ જે છે તમે આવું ત્રાંસું મૂકો છો, આમ ત્રાંસું કે આમ ત્રાંસું મૂકો છો, તો ત્રાંસું પૃષ્ઠ હોય ત્યારે આપણે શું વિચારવાનું, તો ત્રાંસું પૃષ્ઠ હોય ત્યારે આપણે આ પ્રમાણે વિચાર કરવાનો કે ભાઈ પૃષ્ઠને લંબ દિશામાં આપણે આ રીતે એસનો વિચાર કરવાનો અને આ રીતે ઈનો વિચાર કરવાનો, તો ઈ અને એસ વચ્ચેનો જે આ ખૂણો બને છે, આ ખૂણો જેને આપણે નામ આપીએ છીએ અહીંયા, આ ખૂણાને શું નામ આપીએ છીએ, થીટા, તો એ ખૂણો 30 હોય, 40 હોય, 50 હોય, 60 હોય, એવું હોઈ શકે, તો તમારે એમસીક્યુમાં, નીટમાં, JEEમાં આ રીતને તમને કોણ આપેલો હશે, તો તમારે શું ધ્યાન રાખવાનું, ઈ અને એસ વચ્ચેનો ખૂણો ફાઇન્ડ આઉટ કરવાનો અને એ પ્રમાણે કિંમત મૂકી અને ફ્લક્સ ગણવાનું, ખ્યાલ આવી ગયો તમને। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફ્લક્સ શોધવા માટે એક નવી વાતનો વિચાર કરીએ કે ધારો કે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલું જે સપાટી છે, પૂંઠું છે, એ લંબચોરસ, વર્તુળ એવું સમતલીય નથી, પણ આવું વક્રાકાર છે, બરોબર છે, કે કોઈ ગોળામાંથી કાપેલો આવો વક્રાકાર પૃષ્ઠનો ભાગ છે, તડબૂચ જે છે આપણે ખાધા પછી એની જે છાલ વધે કેવી વક્રાકાર હોય, એ પ્રમાણેનું અહીંયા આગળ એક પૃષ્ઠ બતાવેલું છે, બરોબર, તો જ્યારે કોઈ વક્ર સપાટી હોય
तो आ वक्र सपाटी ने घणी नानी घणी मोटी संख्याना सूक्ष्म क्षेत्रफळ खंडों में विभाजित करवानुं छे। एटले जो अहीं आगळ आ जे पृष्ठ बतायुं छे मैं एमां चौरस दोर्युं मैं आसमानी रंगनुं, ए शुं छे? सूक्ष्म क्षेत्रफळ खंड छे। શું છે એ? સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ। આવા અનેક નાના નાના સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડો વિચારી લેવાના અને આ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડને સમતલીય ગણીએ તો એની દિશા જો અહીં બતાવું છું એ નાનકડા સમતલને લંબ દિશા એન કેરેટ વડે લઈ શકાય। તો એન કેરેટ એ ક્ષેત્રફળ ખંડ વિચાર્યો છે એનો એની દિશાનો સદિશ છે, એટલે આ પૃષ્ઠનો જે સદિશ છે એને એન કેરેટ વડે આપણે દર્શાવીશું અને એનું મૂલ્ય ડેલ્ટા એસ એવું લેવાનું છે। ખ્યાલ આવ્યો? આ પૃષ્ઠને આપણે આ પ્રમાણેના વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે એવું આપણે કલ્પના કરવાની। ખ્યાલ આવી ગયો? આ રીતે તો જુઓ, આ નાનકડા લંબચોરસમાંથી આ એક રેખા પસાર થઈ રહી છે તો એ રેખાની દિશા અને એનની દિશા કોમન છે તો એ પ્રમાણે આપણને નાનકડું ફ્લક્ષ મળશે। તો આ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્ષ એ કેવું હોય? તો સૂક્ષ્મ ફ્લક્ષ આપણને પ્રાપ્ત થશે। કેવું મળશે? તો સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્ષ, અહીંયા આગળ આપણે લખીએ સાથે સંકળાયેલું ફ્લક્ષ એ કેવું મળશે? આપણને સૂક્ષ્મ મળશે। સૂક્ષ્મ ખ્યાલ આવી ગયો તમને? અક્ષર આપણે લાલ કરીએ, જુઓ તો સૂક્ષ્મ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્ષ આપણને કેવું મળશે? સૂક્ષ્મ ફ્લક્ષ મળશે। આ સૂક્ષ્મ ફ્લક્ષને આપણે સંજ્ઞામાં જો લખવા જઈએ તો આપણે એને કેવી રીતે લખીશું? તો સૂક્ષ્મ ફ્લક્ષને આપણે ડેલ્ટા અથવા તો ત્રિકોણની નિશાની આવી રીતે કરવાની, આ ડેલ્ટા અને ડેલ્ટા વાંચવાનો, બરાબર? ડેલ્ટા અને ફ્લક્ષ માટેની સંજ્ઞા તમે જાણો છો એ પ્રમાણે આપણે આ રીતે સર્કલ કરી અને એમાં ઊભું લીટું આપણે આ રીતે કરવાનું। તો આપણને નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્ષ ડેલ્ટા ફાય મળ્યું છે તો આ સૂક્ષ્મ ફ્લક્ષ મળ્યું છે। શું મળ્યું છે? સૂક્ષ્મ ફ્લક્ષ એવું મળ્યું છે। પણ આ એક જ ખંડની વાત કરીએ, આપણે તો આખા પૃષ્ઠની વાત કરવી હોય કે નહીં? તો આખા પૃષ્ઠની વાત કરવી હોય તો અહીંયા લખ્યું છે ઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું ફ્લક્ષ ગણીને, એટલે કે નાનું ફ્લક્ષ ગણવાનું, પછી બધા જ સૂક્ષ્મ ખંડોનો સરવાળો કરી દેવાનો, બધા સૂક્ષ્મ ખંડોનો આ રીતે, ધારો કે આ એક ખંડનું ફાઈ વન, બીજા ખંડનું, ધારો કે અહીંયા બીજો ખંડ હું ચોરસ દોરું, એનો રંગ આ રીતે છે તો આ બીજો ચોરસ દોર્યું, આ બીજો ખંડ છે, આ ત્રીજો ખંડ છે, આ રીતે આ ચોથો ખંડ છે, તો આવા બધા ઘણા બધા ખંડો થશે ને, તો દરેક ખંડનું ફ્લક્ષ આપણને અલગ અલગ મળશે। દાખલા તરીકે પહેલા ખંડનું ફ્લક્ષ આપણે, ધારો કે ફાઈ વન એવી સંજ્ઞા આપીએ, ફાઈ વન, પછી બીજાનું ફ્લક્સ જે છે એને આપણે કહીએ ફાય ટુ, એવી રીતે ત્રીજાનું છે, એમ કરતાં કરતાં જેટલા પણ તમે ખંડ પાડો એ બધા ખંડોનું ફ્લક્સ, એમાં છેલ્લું ફ્લક્સ કયું થશે? તો ફાય એન, એન ખંડો પાડ્યા હોય તો। તો આ રીતે એન ખંડોના ફ્લક્સ આપણને મળે, એનો જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે આપણને કુલ ફ્લક્સ મળે છે। તો જ્યારે સપાટી વક્ર હોય છે ત્યારે આપણે આ સિદ્ધાંત વાપરવાનો છે। હવે અહીંયા સરવાળો લખ્યો છે, બરાબર, નાના નાના બધા ખંડો ક્ષેત્રફળ ખંડ માટેના ફ્લક્ષોનો સરવાળો, તો એ સરવાળાને આપણે સંકલનના સ્વરૂપે દર્શાવી શકીએ। અહીંયા આગળ સરવાળાનું સૂત્ર છે, જુઓ આ સૂત્ર શું છે, સરવાળો જ બતાવે છે, દેખી શકાય છે તમારે, જુઓ આ રીતે સિગ્મા ઓફ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ, બરાબર, ઈને સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ માટે અચળ લેવામાં આવે છે તેથી સરવાળો સંકલન તરીકે લખી શકાય। અને એ કેવી રીતે લખવાનો? તો સંકલન સૂત્રથી લખવાનો। તો અહીંયા આગળ આપણે એને આ રીતે લખી શકીએ, બરાબર છે? તો આપણું જે સૂત્ર છે એ સંકલન સ્વરૂપનું બની જશે। તો ઘણીવાર આપણે ફાઈ બરાબર સંકલન, જો આ નિશાની દેખાય છે તમને, આમ કરીને આમ તમને નિશાની હું અહીંયા લખીને બતાવું, તો આમ કરીને આ મોટી આમ સાંપ જેવી નિશાની હોય અને સંકલન કહેવાય, અગિયારમાં ભણેલા જ છો, સંકલન ઈ સદિશ ડોટ એસ સદિશ, જ્યાં ડેલ્ટા એસ જે છે એ શૂન્ય, એટલે કે ખૂબ નાના ખંડો લેવાના છે, ડેલ્ટા એસ ટેન્સ ટુ ઝીરો, આ લિમિટ કહેવાય, ઝીરો છે એવું નહીં પણ ઝીરોની નજીકનું છે।
ख्याल आवी गयो। हवे अहींया आगळ व्यापक व्याख्या एक आपेली छे के कोईपण क्षेत्रफळ साथे संकळायेलू फ्लक्स एटले सदिश क्षेत्रनुं एटले के ई नुं क्षेत्रफळ खंड परनुं संकलन, क्षेत्रफळ खंड परनुं संकलन बराबर। तो कोईपण सदिश क्षेत्रनुं तेना क्षेत्रफळ परनुं क्षेत्रफळ संकलन एने फ्लक्स कहेवामां आवे छे। हवे विद्युत फ्लक्सनो एकम शुं थशे तो एना माटे आपणे जोईए तो आपणे जाणीए छे फ्लक्स बराबर ई इंटू डेल्टा एस। शुं सूत्र छे अहींया आगळ? ई इंटू डेल्टा एस। तो आपणे शुं करवानुं? ई नो एकम लेवानो। શું કરવાનું? ઈનો એકમ એટલે કે વિદ્યુત ક્ષેત્રનો એકમ લેવાનો, ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળનો એકમ લેવાનો। તમે જાણો જ છો કે વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ છે, ન્યૂટન કુલમની માઇનસ એક ઘાત, ક્ષેત્રફળનો એકમ મીટરની બે ઘાત। કોઈ પણ ક્ષેત્રફળ હોય ચોરસ મીટરમાં જ મપાતું હોય છે, એ મીટર સ્ક્વેર થાય એટલે કે આ બંને એકમો ભેગા કરી દેવાના એટલે કે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, આવો આપણને એકમ પ્રાપ્ત થશે વિદ્યુત ફ્લક્ષનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ। અને બીજો એકમ જે છે ચેપ્ટર બે ઉપરથી આપણને વોલ્ટ પ્રતિ મીટર એક વિદ્યુત ક્ષેત્રનો એકમ છે વોલ્ટ મીટરની માઇનસ એક ઘાત, અને આ માઇનસ બે ઘાત એટલે ભેગા થઈ જાય એટલે વોલ્ટ ઇન્ટુ મીટર થશે। વિદ્યુત ફ્લક્ષ એ સંખ્યા બતાવે છે મિત્રો, એટલે તમારે યાદ રાખવાનું કે કોઈપણ પ્રકારની સંખ્યા બતાવતું માપ હોય એ અદિશ રાશિ જ હોય, એમાં કોઈ દિશાની જરૂરિયાત હોય નહીં। વિદ્યુત ફ્લક્ષ જે છે ડોટ પ્રોડક્ટથી પણ મળે છે, ડોટ પ્રોડક્ટ એટલે અદિશ ગુણાકાર કહેવાય, એટલે આપણે યાદ રાખવાનું કે ડોટ પ્રોડક્ટથી મળે છે માટે એ અદિશ રાશિ છે બરાબર। અહીંયા આગળ આપણે જો વિચારીએ તો ફ્લક્ષ ઈ ડોટ એસ સદિશની રીતે વિચારો તો આના સદિશ તમે અહીંયા આગળ બતાવી શકો છો। અહીંયા આગળ ઈનો સદિશ બરાબર છે, ઈનો સદિશ, એસનો સદિશ, પણ વચ્ચે ડોટ પ્રોડક્ટ છે એટલે અદિશ ગુણાકાર હોવાથી આપણે અહીંયા આગળ યાદ રાખવાનું કે ફ્લક્ષ જે છે એ અદિશ રાશિ છે। તો અહીંયા આગળ આપણે વિદ્યુત ફ્લક્ષની વ્યાખ્યા, સૂત્ર એ બધું તમને સમજાવ્યું છે, એના વિશિષ્ટ કિસ્સાઓ જે છે એની વાત આપણે કરી લઈએ। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બંધ વક્ર સપાટી કે ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્ષ ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય, શૂન્ય ક્યારે હોય અને અદિશ રાશિ છે એટલે ત્રણે ત્રણ સંભાવનાઓ હોય, ધન હોય, ઋણ હોય, શૂન્ય પણ હોય બરાબર। દિશાને કોઈ લેવા દેવા નથી, એમાં મૂલ્ય ત્રણેય રીતના હોઈ શકે છે। તો અહીંયા આગળ આપણે મેઇન વસ્તુ આપણે સૂત્ર પર જ ફોકસ કરવાનું છે, એમાંય આ ખૂણાવાળા સૂત્ર પર ઈ એસ કો થીટા। હવે જો થીટાનું મૂલ્ય વિચારો તો પહેલા ચરણમાં હોય, થીટાનું મૂલ્ય શેમાં હોય ભાઈ? પહેલા ચરણની અંદર હોય એટલે કે થીટા જે છે એ આપણે જો વિચાર કરીએ તો કેના કરતાં નાનો હોય? તો 90 કરતાં નાનો અને 0 કરતાં મોટો એટલે કે આને પહેલા ચરણમાં કહેવાય। તો ખૂણાનું મૂલ્ય જ્યારે પહેલા ચરણમાં હોય છે ત્યારે તમે જાણો છો કે કોસ ચક્ર ભણ્યા, 11માં ભણાવ્યું છે, તો હંમેશા એ ધન મૂલ્ય આપશે। ખ્યાલ આવી ગયો? આ ધન મૂલ્ય આપે। ખૂણાનું મૂલ્ય 90 અને 180 વચ્ચે હોય તો એ ઋણ મૂલ્ય આપશે બરાબર। બીજી શરત પણ છે, તો અહીંયા આગળ આના માટે આપણે શું કહીશું? તો આ ધન મૂલ્ય માટેની શરત છે, ફ્લક્ષ ધન ક્યારે મળે? ખ્યાલ આવી ગયો? 0-90ની વચ્ચેનો આ ખૂણો હોય ત્યારે। બીજી શરતમાં આપણે લખીએ તો 90 કરતાં મોટો એટલે કે 90 ડિગ્રી જે છે આપણો ખૂણો એના કરતાં થીટા જે છે એ મોટો હોય, 90 કરતાં મોટો બરાબર અને 180 કરતાં નાનો હોય એટલે કે બીજા ચરણમાં એનું મૂલ્ય જો હોય, ટૂંકમાં આપણે એવું સમજવાનું, બીજા ચરણમાં તો કોસનું મૂલ્ય કેવું આવે છે? ઋણ આવે છે। ખ્યાલ આવી ગયો? કોસનું મૂલ્ય ઋણ ક્યારે મળે? તો તમે કોસ ચક્રને યાદ કરો, 11માં ભણાયેલું હોય તો બીજા ચરણમાં ઋણ મૂલ્ય મળે। અને જો એક્ઝેક્ટલી ખૂણો 90 ડિગ્રીનો જ હોય, ખૂણો 90નો જ હોય તો તમે જાણો છો કોસ 90ની કિંમત જ 0 છે બરાબર। તો અહીંયા થીટા 90 આપ્યું છે, જુઓ થીટા 90 તો આપણને કેવી કિંમત મળશે? તો શૂન્ય કિંમત મળશે, તો ફ્લક્ષ 0 હોઈ શકે ભાઈ? અહીંયા આગળ લખ્યું જ છે, જુઓ થીટા 90 હોય તો આ સમીકરણ પરથી, શેના ઉપરથી? આ સમીકરણ પરથી ફ્લક્ષ કેવું થાય? શૂન્ય થાય। એટલે કે ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય એટલે કે પૂંઠું સમતલને સમાંતર મૂકવાનું છે,
तो आ त्रण कंडीशन तमने आवड़ी जोईए। अहीं आगळ मैं तमने समझाव्यु एम ज आपेली वात छे के जो खूणो 90 थी नानो पहला चरण में होय तो कॉसनुं मूल्य धन थाय एटले फ्लक्स धन मळे, अने खूणो 90 थी मोटो बीजा चरण में तो ये ऋण मळे एटले फ्लक्स केवुं मळे ऋण। आ त्रणे पोजिशन आकृति में बतावी छे, खूणो 0 मतलब के लंब छे आ बराबर, एटले फ्लक्स केवुं बतावी छे अहींया 0 बतावेलुं छे तो एनो मतलब के अहींया आगळ खूणो 90 नो छे। लंब रूपे पृष्ठ जे छे एने अड़ी अड़ी ने रेखाओ पसार थाय छे, पृष्ठमांथी एके पसार थती नथी एवुं विचार जो। आ तूटक लाइन नो मतलब अड़ी ने पसार थाय छे बराबर, एटले फ्लक्स 0। आनी अंदर पूंठामांथी पसार थईने बार आवे छे, बार आवे एटले धन कहेवाय, अने आमां पूंठानी अंदर जाय छे एटले ऋण। तो आ पण थोड़ुं ध्यान राखवानुं छे के जो पृष्ठ उपर धन वीजभार होय तो फ्लक्स धन गणाय, पृष्ठ उपर ऋण वीजभार मूकेलो होय तो फ्लक्स ऋण गणाय। तो विद्यार्थी मित्रों अहीं आगळ विद्युत फ्लक्स धन ऋण अने शून्य क्यारे मळे ए कंडीशनो एमसीक्यू माटे नीट गुजकेट माटे खूब अगत्यनी बाबत छे। कदा तमने बोर्डमां पण प्रश्न पूछाय विद्युत फ्लक्स एटले शुं, तेनी धन ऋण अने शून्य किंमत केवी रीते मळे समजावो, तो तमारे आ बे प्रश्नो भेगा करीने समजावा पड़े। तो खूब आईएमपी प्रश्न छे आ, तो एने व्यवस्थित रीते तमारे तैयार करवानो छे। आवता पीरियडमां आपणे जे कई अत्यार सुधी चलायू छे एने अनुलक्षीने दाखलाओनी चर्चा करीशू। तो आवता पीरियडमां मळीए, त्यां सुधी बधा ज विद्यार्थीओने सारू हेल्थ रहे माटेनी शुभकामनाओ, परिवारमां बधानुं हेल्थ सारी रहे एनी पण शुभकामनाओ, अने आवता पीरियडमां मळीए त्यां सुधी सर्व विद्यार्थी मित्रो जय हिंद, जय स्वामी नारायण।